અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા લોકેશ સિંધી નામના વેપારીને અજાણ્યા શખ્સ દ્વારા એક કુરિયર મોકલવામાં આવ્યું, જે કુરિયરમાં દેશી હાથ બનાવટની રિવોલ્વર, જીવતા કારતૂસ, ધમકીભર્યો લેટર અને પોતાના ઘર અને ફાર્મના ફોટા મળી આવ્યા હતા, જે કુરિયર ખોલતા વેપારી લોકેશ સિંધી ચોંકી ઉઠ્યો હતો અને વેપારીએ તાત્કાલિક આ બાબતની જાણ સુરત પોલીસ કમિશનરને કરી હતી અને પોતાના વેપારી વર્તુળમાં કરતા મામલો પણ બહાર આવ્યો હતો। સુરત પોલીસ કમિશનર અજય તોમરે મામલાની ગંભીરતા જાણી અને કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સોંપવામાં આવી હતી। સલાબતપુરા પોલીસે આ ઘટનામાં વેપારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસે આરોપીનું પગેરું મેળવવા માર્કેટ વિસ્તારમાં મોટાભાગના વિસ્તારને સીસીટીવી ખંગોળી નાખ્યા હતા, જ્યાં સીસીટીવીમાં એક સગીર વયનો કિશોર માર્કેટમાં વેપારીની દુકાને આવે છે અને આ કુરિયર આપવામાં આવ્યું હોવાનું બહાનું બતાવ્યું હતું, જ્યારે માર્કેટના વિસ્તારના લાગેલા સીસીટીવી કેમેરામાં અન્ય શખ્સો પણ નજરે પડ્યા હતા, જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને કડી મળતા તપાસ લિંબાયત વિસ્તાર સુધી પહોંચી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસની ટીમ દ્વારા ગોડાદરા વિસ્તારમાં રહેતા સાગર ભગવાન મહાજન અને કિરણ પિતાંબર મહાજન નામના શખ્સોને ઝડપી પાડ્યા હતા। સુરત શહેરમાં રિંગ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં 2005 નંબરની દુકાન ધરાવતા ફરિયાદી શ્રી લોકેશભાઈ લક્ષ્મીલાલ સિંઘવી એની ફરિયાદ ગઈકાલે પોલીસને મળી હતી। ફરિયાદનો પ્રકાર ખૂબ ગંભીર પ્રકારની ઘટના બાબતે હતો। ગઈકાલે લગભગ 2:45 વાગે ફરિયાદીની દુકાન ઉપર એક નાના છોકરાએ એક પાર્સલ ડિલિવરી કરી અને છોકરા પાર્સલ આપીને નીકળી ગયા। છોકરાએ વાત કરી કે ઇન્દરભાઈના પાર્સલ છે ને, ઇન્દરભાઈ કોલ છે, ઇન્દર ફરિયાદીના ભાઈનું નામ ઇન્દર છે, આ પાર્સલ ખોલવાથી આમાં એક લેટર, એક રિવોલ્વર અને એની સાથે 4 કાર્ટ્રિજ આમાં મળ્યા। લેટરમાં આ પ્રકારના હતા કે ઉપર ડી કંપનીના નામ લખ્યા હતા અને ડી કંપની તરફથી ખંડણી ઉઘરાવવા માટેની ધમકીના આ પત્ર હતો કે તમારા તમામ પરિવારના સભ્યો આમાંથી કોઈને પણ આમાં નુકસાન પહોંચાડશું એટલે મારવાની ધમકી હતી। 2 કરોડ રૂપિયા આપીને તમે શાંતિથી રહી શકશો, નહીંતર તમે તમારી ફેમિલીને રિસ્કમાં મૂકશો, આ પ્રકારની બાબત આ પત્રમાં લખેલી હતી। ફરિયાદીએ તાત્કાલિક પોલીસને સંપર્ક કર્યા, પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી, જેમાં સ્થાનિક સલાબતપુરા પોલીસ ઝોન 2 સેક્ટર 1ના અધિકારીઓ, એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ પણ આ કામમાં લાગી। સતત સળંગ આખી રાતની મહેનત, આજે પણ ખાસી મહેનત થઈ, અંતે પોલીસને આમાં સફળતા મળી। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કોઈની સાથે એની કોઈ દુશ્મનાવટ નહોતી, એને કોઈ ઉપર શંકા નહોતી, એકદમ બ્લાઇન્ડ કેસ હતો, પરંતુ પોલીસને આ કેસ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। 2 આરોપીએ આ કાવતરું પૈસા કમાવા માટે કર્યા હતા। બહુ એસ્ટનિશિંગ અને શોકિંગ બાબત આ છે કે આ 2માંથી જે મુખ્ય આરોપી છે આ ફરિયાદીની દુકાનમાં
साड़ी पैक करवानो धंधो नौकरी करे छे। एने विगतवार नी पूछपरछ में जाणवा मळ्युं के बहु लांबा टाइम थी हूँ आ दुकान पर काम करूँ छूँ अने मारी पगार ओछी होवानी मैं अनेक वक्त फरियाद करी परंतु मारी पगार वधवाना जगह मने क्यारे संतोषजनक कोई जवाब मळ्या नथी अमारा मालिक तरफ थी। एटला माटे मैं झड़पथी पैसा कमावा माटे आ वक्तावतरु कर्यो छे। आज आरोपी जेने अटक करवामां आव्या छे आ छे सागर भगवान महाजन। एनी उमर 21 वर्षनी छे। आ विठ्ठल मंदिरनी सामे आसपास नगर गोड़ाद्रा लिंबायतनो रहेवासी छे। एनी साथे आ कावतरु करवामां जे साथी छे एनो नाम छे किरण पीतांबर महाजन। एनी उमर पण 21 वर्षनी छे। सागर द्वारा किरणने प्रलोभन आपवामां आव्या हता कि तू मारी साथे रहेशे तो तने पण जे पैसा मळशे आमांथी भाग मळशे। जे छोकरा आ पार्सल डिलीवरी करवा माटे आया हता एनी पण ओळखाण थई गई छे। आ पण अमारी पासे आवी गया छे। आ छोकराने फकत बीजी कोई बात कर्या वगर फकत आ पार्सल डिलीवरी करीने तमारे जता रहेवानुं छे एटली वात करवामां आवी हती। छोकरानी उमर लगभग 15-16 वर्षनी छे। सूरतमां कोई पण प्रकारनी आतंकवादी अथवा ऑर्गेनाइज क्रिमिनल एक्टिविटी ना चाले शक्य ना बने अने आ प्रकारना कोई पण गुनेगार सूरतमां एनी प्रवृत्ति आचरवामां सफल ना थाय आना माटे सतत पुलिस द्वारा काळजी राखवामां आवती होय छे। स्थानिक पुलिस पण जागृत छे, डीस्टाफ जागृत छे, एनी साथे साथे क्राइम ब्रांच, SOG, PCB आ तमाम एजेंसीओ एकबीजानी साथे संकलनमां काम करती होय छे अने आ तमाम एजेंसीओना संकलनना लीधे ज त्वरित झड़पथी आ गुना उकेलवामां पुलिसने सफलता मळी छे। जे हथियार आ पार्सलमां हता अने एनी साथे जे 4 कार्ट्रीज हता आ सागरे एना कोई ओळखीता पासेथी लीधा छे जेनी तपास हवे हाथ धरवामां आवी रही छे। आ कामगीरी चालू छे तो आनी बाबते अत्यारे विगतवार वात करवी योग्य नथी। जे लेटर एनी साथे आपवामां आव्या छे इंटरेस्टिंगली आ लेटर एने पोताना मोबाइलमां गूगल ट्रांसलेशनना उपयोग करीने आ लेटर पछी एनी ट्रांसलेशन करीने तैयार करावामां आव्या अने एक स्टूडियोमां प्रिंट एनी पोताना मोबाइलमांथी करावामां आवी। जेवी रीते सतत ने सळंग मेहनत करीने पुलिसे आ गुना डिटेक्ट कर्या आना माटे आ तमाम अधिकारीओने माणसोने स्पेशल इनाम अने प्रशंसापत्र आपवामां आवशे। पण खास संतोष अमने आ बाबतना छे कि सूरतमां कोई पण प्रकारनी आ प्रकारनी गुनाहित प्रवृत्ति, ऑर्गेनाइज क्रिमिनल एक्टिविटी अने जे प्रकारना देखाव आ पत्रमां करवामां आव्या छे आतंकवादी प्रवृत्ति पुलिस चलावी लेशे नहीं। पुलिस द्वारा तमाम प्रकारनी तैयारीओ करी लेवामां आवी छे तो आ गुना बधी रीते डिटेक्ट थई गया छे। आ खूब संतोषनी बाबत छे। धन्यवाद। डी कंपनी एक एवो शब्द थई गयो छे इंडियामां जे खूब बदनाम पण छे, खूब प्रसिद्ध पण छे। आ छोकराए गूगलमां डी कंपनी बाबते वस्तुओ वाँची, वीडियो वाँची, थ्रेट केवी रीते कराय आना ऊपरथी मार्गदर्शन मेळवीने एने आ आखू कॉन्स्पिरेसी कावतरु घड़ी काढ्यु। आ
आ प्रश्न ना जवाब आपो योग्य नथी, केम के आमा अमारी कार्य पद्धति बधी खुल्ली करी दईए तो पछी बीजा बधाने पण जाणवा मळे पुलिस केवी रीते गुनाव डिटेक्ट करे छे। पण सतत मेहनत तमाम रेकॉर्ड एनी चकासणी, कोई पण प्रोफेशन में परसिवियरेंस अने हार्डवर्क सिवाय कोई सफलता हाथ मिली शके नहीं। अने आ तमाम अधिकारी आपनी सामे छे, अमारी टीम पाछळ उभी छे, आ तमाम अधिकारी एना संपूर्ण अनुभव काम लगाड़ी ने आगू नो डिटेक्ट करवा में सफलता मिली। लेटर इंग्लिश में तैयार करवामां आया था अने एनी साथे एक मैसेज हिंदी में पण, आज शाम तक हमारा काल आएगा, काल की राह देखना वगैरह वगैरह, हिंदी अने इंग्लिश में आ लेटर था। डी कंपनी ना जे लेटर था एवी रीते था। आमा आमा जे जे लखाण छे आ कई बहु महत्वनो नथी, आ तपास में अमारे काम लागशे। सूरत पोलीसे डी गैंग नामी ₹2 કરોડ ની ખંડણી વસૂલવા માટે વેપારીને જીવતા કારતૂસ, રિવોલ્વર અને ધમકી ભર્યો લેટર મોકલનાર આરોપીને માત્ર 24 કલાકમાં ઝડપી પાડ્યા છે અને ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે। જો કે આ સમગ્ર ઘટનાની અંદર માર્કેટના વેપારીનો કારીગર મુખ્ય આરોપી નીકળતા કાપડ ઉદ્યોગના અન્ય વેપારીઓમાં પણ આ બાબતે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે। ત્યારે હાલ તો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે। અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત।